अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, धोरण 11 ना अरबी विषय में आज आप काव्य अपने पद्य नंबर 22 जोईशुं, जेनु शीर्षक छे अदबुल मुआशरती। एटले के एनो गुजराती अर्थ आम थशे समाजना शिष्टाचार। आम जोईए तो मुआशरीनो अर्थ जे छे रहेणी करणी पण थाय छे, एटले के समाजना आत्मा मतलब शिष्टाचार, एटले के समाजना शिष्टाचार अदबुल मुआशरती। तो आ काव्यनी शुरुआत आपणे करीशुं आजे नोटबुक अने पेन टेक्स्टबुक साथे लईने बेसजो, जेथी करीने कार्य पण थतुं जाय, शब्दना अर्थ पण लखाता जाय अने भाषांतर पण એટલું નોટબુકમાં લખાતું જાય જેથી નોટ કમ્પ્લીટ થતી જાય। તો શરૂઆત કરીએ। શરૂઆત છે ઉશ્લુકામાં અન્નાશી અદબુ, ઉશ્લુકામાં અન્નાશે અદબુ, ઉશ્લુકામાં અન્નાશી, અન્નાશી એટલે કે લોકો સાથે, ઉશ્લુકા તું લોકો સાથે, અદબ એટલે કે શું થશે શિષ્ટાચાર, તમારું જે વર્તન છે એ બરાબર, જેને શિષ્ટાચાર સારું વર્તન કહેવામાં આવ્યું છે। શું કરવાનું છે, લોકો સાથે શિષ્ટાચારથી વર્તવું, લોકો સાથે શિષ્ટાચાર ચારથી વર્ત છે એ છે ઉશ્લુકા માં નાશે અદબુ, તો લોકો સાથે શિષ્ટાચારથી વર્ત છે। આગળ છે તરમીન દહરેલ અજબા, તરમીન દહરેલ અજબા, તરમ એનો અર્થ થશે તને અનુભવ થશે, મીન દહરી એટલે કે જમાનાથી, મિનત દહરી જમાનાથી તને અનુભવ, કેવો અનુભવ થશે તે કે અજબ, અજબ મતલબ વિચિત્ર, કેવો અનુભવ થશે વિચિત્ર, તરમીન તને અનુભવ થશે મિનત દહરી જમાનાથી અજબ એટલે કે વિચિત્ર, તો શું થશે તને જમાનાથી વિચિત્ર અનુભવ થશે। હવે આખી જે એક પંક્તિ છે એ આખી જોઈ જઈશું અને એની સાથે એનું ગુજરાતી અને એ નોટબુકમાં લખવાનું રહેશે। તો શું થશે ઉશ્લુકામાં અન્નાશે અદબુ તરમીન દહરેલ અજબ, તો ગુજરાતી શું થાય છે તું લોકો સાથે શિષ્ટાચારથી વર્તજે, તને જમાનાથી વિચિત્ર અનુભવ થશે। આપણી પહેલી પંક્તિ જે છે એ કમ્પ્લીટ થઈ છે। જેટલું આજે ચાલે છે એટલી તૈયારી કરી લેવાની છે। પહેલી પંક્તિ થઈ ગઈ, હવે નેક્સ્ટ વલા તુતાવિલ બિનશબ, વલા તુતાવિલ બિનશબ, વલા તુતાવિલ એટલે કે હરખ ન કર, હરખાવું ન જોઈએ સાના પર, તો બિનશબ તારી પાસે જે માલમત્તા છે અથવા તો ધન દોલત જે છે, માલમત્તા એટલે કે ધન દોલત જે રૂપિયા પૈસા છે એ, એના પર હરખાવવાનું નથી, હરખ કરવાનું નથી। શું થાય છે આ નશા તપાવવામાં આવે છે કે વલા તુતાવિલ બિનશબ, વલા
એટલે હરખ ન કરવાનું. તુતાવિલ વલા તુતાવિલ, લા એટલે તો ખબર છે કે નહીંના હાથમાં, તો વલા તુતાવિલ, તો આવિલ એટલે કે હરખ. અને બિનશબ એટલે માલમત્તા છે અથવા તો ધન દોલત. આ શબ્દના અર્થ જે છે એ નોંધ કરતા જજો. તો વલા તુતાવિલ બિનશબ એટલે કે માલમત્તા પર હરખ ન કર. આગળ એની જે પંક્તિ છે એ જોઈશું. વલા તુફાકીર બિનશબ, વલા તુફાકીર એટલે કે ગર્વ, ગર્વ ન કર, ગૌરવ કરવો તે એમ. તો કે ગૌરવ ન કર અથવા તો ગર્વ ન કર શાના પર? બિનશબ વંશવેલા પર. વંશ જે છે આપણો એના ઉપર આપણે ગૌરવ કરવાનું નથી, માલમત્તામાં પણ અને તમારો વંશવેલો જે છે એના પર. બંને વસ્તુ પર હરખ અને ગર્વ, અભિમાન જે છે એ ને, અભિમાન જે આવી જાય છે માણસ પાસે સંપત્તિ આવે છે એટલે માણસમાં શું આવે છે? અભિમાન જે છે આવી જાય છે. તે વસ્તુ કે ધન દોલત છે, વંશવેલો જે છે, તમારા પાસે જે સંપત્તિ છે એનું તમારે અભિમાન કરવાનું નથી, એનાથી હરખાવવાનું નથી. તો આખી પંક્તિનો અર્થ આ રીતે થશે. વલા તુતાવિલ બિનશબ, વલા તુપાકિલ બિનશબ. તો એનો અર્થ આમ થાય કે માલમત્તા પર હરખ ન કર, વંશવેલા પર ગર્વ ન કર, મતલબ અભિમાન ગૌરવ જે છે તે. તો વલા તુતાવિલનો અર્થ છે હરખ ન કરવું, બિનશબ માલમત્તા પર, વલા તુફાકીર એટલે કે ગર્વ ન કરવો, ગૌરવ ન કરવો, અભિમાન ન કરવો, બિનશબમ એટલે કે વંશવેલા પર. તો માલમત્તા પર હરખ ન કર અને વંશવેલા પર ગર્વ ન કર. આ રીતે જે છે તમારી બે પંક્તિઓ અહીં પૂર્ણ થાય છે. સાથે તૈયારી કરવાની છે પરીક્ષા માટેની. આપણને ખ્યાલ છે કે 10 માર્ક્સનું ભાષાંતર જે આમાંથી પૂછાય છે. હવે આગળ આપણે જોઈએ ત્રીજી પંક્તિ. અલ ઇઝુફિલ અમાનતી, અમાનતી, અમાનત એટલે તો ખ્યાલ છે કે અમાનતદારી જે છે, અને અલ ઇઝુ એટલે કે સન્માન. અમાનતદારીમાં જ તમારું સન્માન છે. અમાનત એટલે કે કોઈ દ્વારા વસ્તુ આપણા ભરોસે મૂકવામાં આવે અને એને સાચવીને જેથી તે સ્થિતિમાં એને પરત કરવી, એ વસ્તુ જે તમારી પાસે રાખે છે એની અમાનત કહેવાય છે. તો તમે અમાનતદારીમાં શું છે? અલ ઇઝુફી એટલે અમાનતી. અમાનતદારીમાં અલ ઇઝુ એટલે કે સન્માન. તો અમાનતદારીમાં સન્માન છે. આગળની જે છે વલકૈશુ ફિલ ફતાનતી. વલકૈશુ એટલે કે બુદ્ધિ, ફતાનતી એટલે કે સમજદારી. વલકૈશુ એટલે કે બુદ્ધિ અને વલ ફતાનતી એટલે કે સમજદારી. એટલે સમજદારીમાં, માણસની સમજદારીમાં શું છે? બુદ્ધિ છે. અને અમાનતદારીમાં સન્માન છે. આમ ત્રીજી પંક્તિમાં કહે છે. તો આપણે જોઈશું એમ અલ ઇઝુ ફિલ અમાનતી. અલ ઇઝુ એટલે કે સન્માન, અમાનતી એટલે કે અમાનતદારી, વલકૈશુ એટલે કે બુદ્ધિ, અને ફી ફતાનતી એટલે કે સમજદારી. તો આખી પંક્તિનું જે ભાષાંતર છે આ રીતે થશે કે અમાનતદારીમાં સન્માન છે અને સમજદારીમાં શું છે? બુદ્ધિ છે. આ વસ્તુ શીખવવામાં આવી છે કે સમાજમાં જે છે એ કઈ રીતે રહેવાનું હોય છે. એટલે આ જે ત્રણે પંક્તિ છે રોજ થોડું થોડું ચાલશે દરેક વિડીયોમાં, તો એટલી તૈયારી પણ તમે કરી લો, મોડે પણ થઈ જાય, શબ્દાર્થ પણ લખાઈ જાય અને સાથે સાથે એનું ભાષાંતર જે છે એની પણ તૈયારી
થઈ જાય. તો આ ત્રણે ત્રણ પંક્તિ નોટબુકમાં ઉતારી લેવાની છે. ગૂગલ ફોર્મ આપવામાં આવે ત્યારે એ ગૂગલ ફોર્મ મારફતે તમારે તમારી નોટબુકનું જે ઇમેજ છે એ મોકલવાની રહેશે. સાથે પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયારી કરી લેશો.